જમીનનો હિતઉપયોગ કરી અને પોતાના અંગત સ્વાર્થ માટે પ્રજા અને સરકારને ચૂનો લગાવનાર પાલનપુર નગરપાલિકા હવે ફસાઈ છે। પાલનપુર પાલિકાના પદાધિકારીઓને લાખો રૂપિયા ભરવાનો વારો આવશે અને સાથે સાથે સરકાર સાથે અને પ્રજા સાથે છેતરપિંડી કરવા બદલ કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે એવા એંધાણ અત્યારે તો વર્તાઈ રહ્યા છે। પાલનપુરના સરદારપુર ગામે ગેરકાયદેસર રાજીવ આવાસ યોજના ઊભી કરનાર પાલનપુર નગરપાલિકાના સત્તાધીશો હવે ફસાયા છે। રાજ્ય સરકારની ગરીબ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા પાલનપુર શહેરના લોકો માટે પાલનપુર શહેરના હરિપુરા વિસ્તારમાં સર્વે નંબર 128 અને 129માં રાજીવ આવાસ યોજના માટે જમીન ગ્રાન્ટ કરાઈ હતી। જોકે પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોએ આ સોનાની લગડી જેવી જમીનને રાજીવ આવાસ યોજના બનાવવાના બદલે પોતાની માટે અનામત રાખી અને આ રાજીવ આવાસ યોજના જમીનના હિતુફેરના નામે પાલનપુર તાલુકાના સદરપુર ગામે રાજીવ આવાસ યોજના ગેરકાયદેસર ઊભી કરી દીધી હતી। સદરપુર ગ્રામ પંચાયતે આ ગેરકાયદેસર રાજીવ આવાસ યોજનાને લઈને પાલનપુર પાલિકાને નોટિસ પણ ફટકારી હતી। જગ્યા ખાલી કરી અને રાજીવ આવાસ યોજના હટાવી દેવા માટે નોટિસ ફટકારવાઈ છે। પાલનપુર શહેરનું ગંદુ પાણી ઠાલવવાની સદરપુર ગામે એક્સિડેશન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો અને જે પાલનપુર પાલિકાએ જગ્યા રાજીવ આવાસ યોજનામાં ફેરવી નાખી હતી। ત્યારબાદ હવે પાલનપુર શહેરમાં ગંદા પાણીના નિકાલનો કોઈ માર્ગ જ નથી ને ગંદા પાણીના નિકાલની જગ્યાએ સદરપુર ગામે રાજીવ આવાસ યોજના ઊભી થઈ જતાં હવે પાલનપુર પાલિકા મુશ્કેલીમાં મુકાઈ છે। જિલ્લા કલેક્ટર સદરપુર ગામની રાજીવ આવાસ યોજનાની જમીન શ્રી સરકાર કરવાનો આદેશ કર્યો છે। જોકે પાલનપુર પાલિકાના અધિકારીઓ સહિત પદાધિકારીઓ પણ હવે ફસાયા છે। 20 ગુઠા જગ્યા રાજીવ આવાસ યોજના માટે જે ગ્રાન્ટ કરવાની છે તે હવે પાલનપુર પાલિકાના પદાધિકારીઓએ લાખો રૂપિયા ચૂકવવા પડશે અને જો આ પદાધિકારીઓ લાખો રૂપિયા નહીં ચૂકવે તો સરકારની જે વિકાસની ગ્રાન્ટ આવે છે 3.5 કરોડ રૂપિયાથી બારોબાર કપાઈ જશે। જોકે મસમોટો ભ્રષ્ટાચાર આદરી અને ભાજપ અને કોંગ્રેસના તમામ પદાધિકારીઓ સાથે મળી અને પ્રજા અને સરકારને ચૂનો લગાવવાનું કામ કર્યું છે। જોકે જિલ્લા કલેક્ટરના આદેશથી હવે ખળભળાટ મચી ગયો છે અને પાલિકાના પદાધિકારીઓની દોડધામ વધી ગઈ છે। આ સર આ મકાનમાં કંઈ રહેવા જેવી સગવડ નથી સર, પહેલી વાત તો મકાનમાં જેવી જોઈ સુવિધાય નથી, જેવી જોઈએ ચાલે ફેંગલ પર બનાવેલું છે, તૈયાર દિવાલો રાખેલી છે આની, પછી જેવી સ્લેપ નહીં, સ્લેપ નહીં, કશું નહીં, એક ચણનું ચણતર કશું નહીં સર આમાં। ભાઈ કંઈ ભવિષ્યમાં ભૂકંપ આવ્યો વર્ષ ચોમાસામાં કંઈ થયું તો ભાઈ પબ્લિકને શું જાણવાનું? આ ચાવી અમને આટલા દિવસથી આલે પણ જો અંદર કોઈ સગવડ નહીં, પોઈન્ટની સગવડ નહીં, નળની સગવડ નહીં, લાઇટ બાઇટ નહીં, કોઈ અંદર કશું કોઈ સગવડ વગર એમને ખાલી ચાવી આલે ચાસું અમારે આવી રીતે બહાર રહેવાનું, અંદર સગવડ કરી અમને વ્યવસ્થિત કરી આલે તમે જવા તૈયાર છે અહીં તમને કાયદાકીય કબજો આપવામાં આવે છે? ના એવું કશું નહીં સાહેબ, ખાલી એમને ચાવી ખાલી આપી છે, ચાવીથી અમે શું ખાલી કરી દેવા એમ ઘરે તારા।